तो विद्यार्थी आज आप फरीथी एनआईएच प्रकरण की अंदर परिमिति क्षेत्रफल पृष्ठफल ने घनफल में एक नानकडो टॉपिक है जो बहुत जरूरी है बराबर जे छे यूनिट्स दैट मींस एकम एसआई यूनिट के ऊपर केवामा आवतू भाई छे बराबर ने एकमो जे छे प्रमाणित होय छे जे प्रमाणित करे छे पण किंमत जे आपणे शोधीए छे तेने प्रमाणित करे बराबर किंमत ने वधारे आपणे कहीए के भाई 1 लाख रुपया ते वधारे के એમ કહીએ 1 લાખ પૈસા એ વધારે ના કહેવાય ખ્યાલ આવી ના એટલે આંકડો વસ્તુ લાંબો છે તેનાથી કિંમત નક્કી ના થાય એની પાછળ કયો એકમ લાગેલો છે તેનાથી કિંમત વધારે છે કે ઓછી તે નક્કી થતું હોય છે બરોબર હવે પહેલા હું એને સામાન્ય એકમોની જે વાત કરું આપણે જે દાખલામાં મતલબ વધારે પડતા વાપરીશું તેની અંદર આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રિજ્યા त्रासी ऊंचाई अब बता अक्षर में आपको उपयोग करवाना है तो लंबाई पौड़ाई ऊंचाई त्रिज्या हो लंबाई हो अब बता ना एकम मोटा भागे सीमा से आपने सेमी अथवा तो मीटर इतने के सेंटीमीटर अथवा मीटर बराबर क्या नहीं तो अब बनने को कन्वर्जेशन तुम्हारे खास याद रखना पड़ेगा कई रीतना इतने के एक मीटर बराबर खाली जगह सेंटीमीटर हमें बहुत टाइम से पढ़ता आया सो मैंने खबर पढ़ा हुई चीज एक मीटर इज इक्वल टू कितना सेंटीमीटर था तो हमारे 100 सेंटीमीटर बहुत टाइम से मैं पढ़ी पढ़ी है चीज बराबर है आ तो लंबाई पौड़ाई ऊंचाई ये बता मापना है कम होता है पर आपने तो हमें जो दाखला करवाना चाहिए तो परिमिति ना दाखला गणिसू क्षेत्रफल पृष्ठफल और घनफल ना दाखला गणिसू तो एनो जो जवाब आवशे पृष्ठफल नो घनफल नो क्षेत्रफल नो एनी नीचे कयो एनी साथे कयो एकम दर्शावानो बराबर तो शुरुआत करिए मित्रों आपणे परिमिति ज्यारे शोधीशुं त्यारे कयो एकम वापरीशुं आपणे बराबर छे तो परिमिति ज्यारे तमे शोधता होय तो एनो एकम ते चौरसनी होय लंबचौरसनी होय त्रिकोणनी होय कोई पण परिमिति तमे वापरो छो शोधो छो बराबर ए वखते તમારે કયો એકમ વાપરવાનો છે તો કે જે લંબાઈ કે પહોળાઈ કે ઊંચાઈનો જે એકમ આપેલો છે તેનો તે જ બેઠો એકમ પરિમિતિ માટે વપરાશે જેમ કે લંબાઈ તમારે સેન્ટીમીટરમાં આપેલી છે તમે ચોરસની પરિમિતિ શોધો છો 4 ગુણ્યા l કરીને તો પરિમિતિનો જે જવાબ આવશે તેમાં પણ તમારે સેન્ટીમીટર જ લખવાનો છે ખ્યાલ આવી ગયો એટલે પરિમિતિનો એકમ આપણે સેન્ટીમીટર અથવા તો સેમા આવશે મીટર એટલે કે લંબાઈ પહોળાઈ મીટર માં આપેલી છે બરાબર તો પરિમિતિનો એકમ શું આવશે તમારે મીટર માં ખ્યાલ કે ના પરિમિતિનો એકમ પરિમિતિ એટલે ફરી કોઈ યાદ કરાય તો તમને કે કિનારીનું કુલ માપ એને પરિમિતિ કહીએ છે ને આપણે બરાબર ને તો એનો એકમ એનો યુનિટ સેન્ટીમીટર અથવા તો શું આવશે મીટર ખ્યાલ કે ના બીજા નંબર નંબર ની અંદર આપણે આવશે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ બધી સપાટી એટલે આપણે પૃષ્ઠફળ એવો શબ્દ વાપરીએ છીએ બરાબર ને બધી સપાટી ના આવતી તો આપણે શું વાપરીએ છીએ ક્ષેત્રફળ છે વસ્તુ એક જ ક્ષેત્રફળ એરિયા તો જ્યારે ભી તમે કોઈ પણ દ્વિપરિમાણીય अथवा तो त्रिपरिमाणीय कोई पण रचनाओं क्षेत्रफळ के पछी पृष्ठफळ शोधता होय त्यारे एनो एकम तमारे सेमा आवशे के जो एनी त्रिज्या ऊंचाई त्रासी ऊंचाई सेमा आपेली तो के सेंटीमीटर में आपेली छे सेमा आपेली छे सेंटीमीटर तो तमारे एनो एकम आवशे सेमी नो वर्ग कयो एकम आवशे सेमी नो वर्ग वेरी मोस्ट इम्पोर्टेंट छे सेमी नो वर्ग जे छे तेने बीजी रीते पण लखाई छे याद राखजो जेने लखातु होय छे चौरस सेमी शु लखातु होय छे चौरस सेमी सेमी ने कहो सेंटीमीटर એટલે આપણે પછી યાદ ના કરવાનું બરોબર સેમી નો વર્ગ ચોરસ સેમી અથવા તો આ ચોરસ સેમી ટૂંકમાં લખવું હોય તો ચો સેમી એવું પણ લખી શકાય છે એટલે આ ત્રણમાંથી કોઈ પણ એકમ છે ત્રણ ત્રણ લખવાની જરૂર છે नहीं आ त्रण मे कोई एकम वापरी सको
પણ ક્યારે જ્યારે તમારી ત્રિજ્યા લંબાઈ ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી હોય ત્યારે ક્ષેત્ર બોલશો તો બરાબર ને જેમ કે આપણે લંબઘન કે સમઘન હશે તો લંબાઈ આપી લઈશ લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી હશે સેન્ટીમીટર હશે કાં તો મીટર હવે જો મીટરમાં આપેલો હોય તો મીટરની અંદર આવી રીતના છે મીટરનો વર્ગ શું આવશે મીટરનો વર્ગ અથવા તો ચોરસ મીટર ટૂંકમાં લખીએ જો છેલ્લો એક આપણો જે બાકી છે તે છે સોરી એના પહેલા જે વસ્તુ રહી ગઈ આપણે કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે એક ચોરસ મીટર એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય ચોરસ મીટર એટલે શું છે મીટરનો વર્ગ એમ છે ને શું છે મીટરનો વર્ગ એટલે એ તમારે યાદ રાખવાનું છે એક ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર ભૂલવાની આ બધા એકમો તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને ઘણી વખત ખાલી કન્વર્ઝન પૂછાઈ શકે છે વે 8 ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર તો 1 ચોરસ મીટર ના 10,000 હોય તો 8 ચોરસ મીટર ના 80,000 થાય ખ્યાલ કે ના આવ્યો બરાબર અને ઘણી વખત છોકરાઓ ઊંધો યાદ નથી રાખતા ઊંધાનો મતલબ શું છે કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર થતું છે બરાબર ને તો એનું ઊંધું પણ યાદ રાખવાનું છે કે 10,000 ચોરસ સેન્ટીમીટર બરાબર 1 ચોરસ મીટર બરાબર 1 ચોરસ મીટર બરોબર એટલે આ વસ્તુ ભૂલાય નહીં મહેરબાની કરીને ખ્યાલ હવે વાત કરીશું આપણે કોના એકમની વાત કરીશું આપણે ઘનફળ નળાકારનું ઘનફળ કે પછી ઘનફળ આપણે ચોરસ લંબચોરસ ના શોધવાનું બરોબર એ ઘનફળ આપણે નળાકાર શંકુ ત્રિપરિમાણીય રચનામાં શોધીએ છીએ તો જો આપણું માપ સેન્ટીમીટરમાં આપેલું હોય તો એકમ આવશે સેમીનો ઘન શું આવશે સેમીનો ઘન અથવા તો ઘન સેમી આ બે જ એકમો તમે લખી શકો સેમીનો ઘન અથવા ઘન સેમી ખ્યાલ કે ના બરાબર અને મીટરમાં આપેલું હોય તો મીટરનો ઘન અથવા તો ઘન મીટર ઘન મીટર બરાબર જેટલો આ ઇમ્પોર્ટન્ટ છે ઉપરવાળું બરાબર એટલો એટલો બીજો એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર એ લખું છું અથવા એનું કન્વર્ઝેશન એવું કહી શકીએ આપણે એક ઘન મીટર બરાબર 10,00,000 ઘન સેમી થાય ખાસ યાદ રાખજો એક ઘન મીટર બરાબર 10,00,000 ઘન સેન્ટીમીટર આ કન્વર્ઝેશન સૂત્રો જે છે તે ખાસ યાદ રાખવાના છે ડાયરેક્ટ પ્રશ્નો પણ એમાંથી આવી જશે એનએમએસ ની પરીક્ષા બરાબર અને એક સૂત્ર એવું લખવાનું છે અત્યારે હાલ પર હું લખું છું કે જે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે મેં ઘણી બધી તલાટીની એક્ઝામમાં પણ એનું કન્વર્ઝેશન ખાલી સૂત્ર આવે છે એક માર્ક્સનો એક પ્રશ્ન અને કદાચ કંઈક ના લખી શકે બરાબર કેમ ના લખે છોથી આટલા બરાબર શીખ્યા ના હોય યાદ ના હોય એટલા માટે બરાબર આપણે વારંવાર એમ કહીએ છીએ કે ભાઈ કોઈ આકાર છે તેની અંદર ઘનફળ શોધીશું પછી નક્કી થશે કે ભાઈ આની અંદર કેટલું પ્રવાહી કેટલો બધા સમાસ બરાબર તો એને શોધવા માટે ખાસ લખું છું એ ધ્યાન આપજો એક ઘન મીટર એનો અર્થ એવો થાય છે કે કોઈ ત્રિપરિમાણીય આકાર એવો છે કે જેનું ઘનફળ એક ઘન મીટર થાય છે બરાબર હવે ધારો કે આપણે લઈએ કે આ સમઘન છે આનું ઘનફળ કેટલું છે એક ઘન મીટર બરાબર એનો મતલબ શું થશે કે ભાઈ આનું લંબાઈ 1 મીટર હશે
क्लियर से एक मीटर એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ કરો 1 × 1 × 1 એટલે 1 ઘન મીટર થાય જો કોઈ પણ આકારનું ઘનફળ આપણને 1 ઘન મીટર મળે તો એની અંદર જે જગ્યા હોય તેમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે 1000 લીટર પાણી સમય 1000 લીટર પાણી સમય બરાબર બીજી રીતે સમજીએ કે ભાઈ કોઈ કંપની ચાલે છે કંપની ની અંદર 1000 મીટર ની ટાંકીઓ બનાવવામાં આવી રહી છે 1000 લીટર કેટલા લીટર ની 1000 કે 1000 લીટર પાણી ને બરફ કરી દીધું પછી આજુબાજુ ટાંકી બનાવી દીધી પશુ શક્ય છે નહીં પણ એ લોકો શું કરશે ટાંકી એવી બનાવશે બરાબર એ સંગન હોય ધારો કે આવી સંગન ટાંકીઓ છે એમાં 1000 લીટર ની સિન્ટેક્સ ની ટાંકી બનાવે છે તો એ લોકો શું કરશે તેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ 1-1 મીટર રાખવાની કેટલે મીટર રાખવાની 1-1 મીટર એટલે એનું ઘનફળ કેટલું થઈ જશે 1 ઘન મીટર જેનું ઘનફળ 1 ઘન મીટર થાય તો 100% એમાં 1000 લીટર પાણી સમાશે ખ્યાલ આવે કે ના આવ્યો એ રીતના આપણે કોઈ પણ બરાબર 4 ઘન મીટરની ટાંકી હોય તેમાં 4000 લીટર પાણી સમાઈ શકે છે એટલે આ સૂત્રો આ જે કન્વર્ઝેશન જે સૂત્રો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સીધા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેન્ટીમીટર 1 ચોરસ મીટર બરાબર 10000 ચોરસ સેન્ટીમીટર બરાબર તો ડાયરેક્ટલી ઘણીવાર ડાયરેક્ટ પ્રશ્ન કેમ પૂછાતા હોય છે કે એવું પૂછી નાખે તમને 12.25 બરાબર અહીંયા સાઈડમાં લખું છું કે કોઈ નળાકાર ટાંકીનું ઘનફળ છે 12.25 ઘન મીટર છે ડાયરેક્ટ ઘનફળ આપી દીધું આપણે બરાબર નળાકાર ટાંકીનું ઘનફળ છે 12.25 ઘન મીટર તો તે નળાકાર ટાંકીમાં કેટલું પાણી કેટલું પેટ્રોલ કેટલું તેલ જે આવતું હોય તે બરાબર ને એનાથી પ્રવાહી બદલાશે ને આપણો આંકડો બદલાય જાય એવું કોઈ જરૂરી એ વસ્તુ શક્ય છે નહીં કોઈ પણ પ્રવાહી માટે ફિક્સ આપણો છે ખ્યાલ આવે કે ના આવે તો તમારે શું કરવું પડશે 12.25 ગુણ્યા 1000 કરીશું આપણે એટલે 1225 ના છેદમાં શું આવશે એના ગુણ્યા જો હું 1000 કરું 2 2 2 2 નહીં ગયા એટલે 1225 ને એક મીંડું એટલે 12250 લીટર ટાંકી થાય 12250 લીટર દાખલા ગણીશું બધા બરોબર ત્યારે તમને વધારે ખ્યાલ આવશે પણ આ એકમો જે છે બરોબર તે ખાસ મતલબમાં ઉતારી દેવાના છે દાખલા આવી શકે અથવા તો તેનું સીધું કન્વર્ઝન પર પૂછી શકે છે.